મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે બનાસકાંઠા ઇકબાલગઢ પ્રાથમિક કેન્દ્ર શાળા બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા કટિબદ્ધ પ્રાપ્ત માહિતી અનુસાર જણાવવાનું કે અમીરગઢ તાલુકો ટ્રાઇબલ વિસ્તારમાં આવે છે અને અહીંયા ગરીબ પોઢી અને અપણ પ્રજા વસવાટ કરે છે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આ વિસ્તારના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે હેતુને ધ્યાનમાં રાખી લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી નાના બાળકોને સંપૂર્ણ સુવિધા મળી રહે તે માટે ઇકબાલગઢ પ્રાથમિક કેન્દ્ર શાળામાં ઉચ્ચ શિક્ષણ મેળવેલ શિક્ષકોની નિમણૂક કરવામાં આવેલ છે આમ સરકારશ્રીની મહેનત અને ગ્રાન્ટ એડે ન જાય તેને માટે ટ્રાઇબલ વિસ્તારના બાળકોને ભવિષ્યની ચિંતા કરી શાળા આજે રોજ નવા સત્રથી ચાલુ થયેલ પ્રાથમિક શાળાઓ કે કોવિડ 19ના કારણે બાળકો શાળામાં આવી શકતા નથી તો એના પ્રયત્ન સ્વરૂપે અમે સરકારશ્રીની જે શાળાઓ ચાલે છે તેમાં સંપૂર્ણ ક્વોલિફાઈડ શિક્ષકો અને સંપૂર્ણ સગવડો કે જે લાખો રૂપિયા ખર્ચ કરી અને સરકાર અમને પૂરી પાડે છે એનો ઉપયોગ સામાન્ય વર્ગના બાળકો તથા તમામ બાળકો લે અને આ શાળામાં દાખલ થાય તે માટે અમારી ટીમ વતી અમારી શાળાના ટીમના દરેક ગુરુજીઓ પોતાના દ્વારા આ પેમ્પલેટ દ્વારા શાળાની સચોટ માહિતી આપે છે અને સાથે સાથે ઘેર ડોર ટુ ડોર ફરીને અમારી પ્રાથમિક શાળામાં બાળકો પ્રવેશ મેળવે તેના માટે સખત પ્રયત્નો કરી રહ્યા છીએ અને સાથે સાથે એટલો વિશ્વાસ પણ આપે છે કે જે પ્રાઇવેટ શાળામાં જે શિક્ષણ મળે છે તેનાથી પણ ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપવા માટે અમે બધા કટિબદ્ધ છીએ અને અમે અને અમારી ટીમ સંપૂર્ણ રીતે આ બાળકોને સારું શિક્ષણ મળે તેની સરસ રીતે વ્યવસ્થા કરેલ છે અને એ પ્રમાણેની અમારી શાળામાં પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.